हेलो मित्रों स्वागत છે તમારું મારી YouTube ની ચેનલ માં હું છું મેર પ્રજાપતિ આજે તમારા માટે એક નવો જ વિડિયો લઈને આવ્યો છું તો ગાઈસ આજે હું તમને જણાવીશ દહીંના ફાયદા તો કે દહીં ભારતીય થાળીનો એક મહત્વનો હિસ્સો છે થાળીમાં દહીં હોવાનો મતલબ કે તમારી થાળી સ્વાદિષ્ટ અને સાથે સાથે પૌષ્ટિક પણ છે હાલમાં થયેલી રિસર્ચના અનુસાર દહીંમાં રહેલા તત્વ શરીરમાં બધી જ રીતે ફાયદાકારક છે આ એક પ્રોબાયોટિક ફૂડ છે અને કેલ્શિયમથી ભરપૂર હોય છે કેલ્શિયમના કારણે દાંત અને હાડકાને પણ મજબૂત બનાવે છે દહીંની અંદર દૂધ કરતાં વધારે માત્રામાં કેલ્શિયમ આવેલું હોય છે કેલ્શિયમની સાથે સાથે વિટામિન અને બીજા બહુ જ બધા પોષક તત્વો આવેલા હોય છે અને શરીર માટે ખૂબ જ ઉપયોગી છે દહીં પાચનક્રિયા માટે પણ ખૂબ જ ઉપયોગી છે દરરોજે એક ચમચી દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને દહીંમાં આવેલા ગુડ બેક્ટેરિયા ઇમ્યુનિટી સિસ્ટમને સુધારે છે દાંતો માટે ખૂબ જ ફાયદાકારક છે દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને ફોસ્ફરસ હોવાથી આ હાડકાંને પણ મજબૂત બનાવે છે દહીંમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોવાથી શરીરને ફૂલવા નથી દેતું અને તમારું વજન વધવા નથી દેતું એટલા માટે તમારું વજન પણ મેન્ટેન રહે છે દહીં ખાવાનો સીધો સંબંધ મસ્તક સાથે એટલે કે મગજ સાથે જોડાયેલો છે તમને જાણીને હેરાની થશે કે દહીંનું સેવન કરવાવાળા વ્યક્તિઓની તનાવ કે ટેન્શનની સમસ્યા ખૂબ જ ઓછી હોય છે એટલે તમને ડૉક્ટર પણ સલાહ આપે છે દહીં ખાવા માટે તમે બહુ થાકી જાઓ તો રોજ દહીં ખાવું ખૂબ જ ફાયદાકારક છે આ શરીરને હાઈડ્રેટે કરીને નવી ઊર્જા ઉત્પન્ન કરવાનું કામ પણ કરે છે દહીંમાં ચપટી હિંગ નાખી ખાવાથી સાંધાના દુખાવો પણ દૂર થાય છે મોં ઉપર દહીં લખાવાથી સ્ક્રીન પણ મુલાયમ થાય છે અને તમારી સ્કીન ઉપર નિખાર આવે છે દહીંથી ત્વચા ઉપર મસાજ કરવામાં આવે તો બ્લીચ જેવું કામ પણ કરે છે દહીં ખાવાથી દાંત મજબૂત રહે છે અને દાંતમાં તથા બેક્ટેરિયા પણ દૂર રહે છે દરરોજ દહીં ખાવાથી તમારું સુગર લેવલ પણ કંટ્રોલ માં રહે છે એટલે ડાયબિટીસના દર્દીએ પણ રોજ દહીં ખાવું જોઈએ નાના બાળકોને દાંત આવવા જ્યારે દાંત આવવાના હોય ત્યારે તમે દહીંની અંદર મધ નાખીને એમને ચટાડો તો એમને કોઈ પ્રોબ્લેમ કે કોઈ મુશ્કેલી થતી નથી અને એમને આસાનીથી દાંત આવી જાય છે આ હતા દહીંના ફાયદા ઉમેદ કરું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને કારણ કે હું આવા જ નવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો લાવતો રહીશ આજના માટે આટલું જ ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવોજ